નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરીથી તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર અને આજે આપણે ચેપ્ટર નંબર સેવનની અંદર બીજા લેક્ચર તરફ છીએ છેલ્લા લેક્ચરની અંદર આપણે જે ઓરિજિન ઓફ લાઈફ જીવની ઉત્પત્તિ જે છે એની અમુક થિયરી વિશે જોયું હતું અને અમુક બેઝિક કોન્સેપ્ટ જોયો હતો ઉદ વિકાસનો કે કયા પરિબળો જવાબદાર હોવા જોઈએ ઉદ વિકાસ માટે ઓકે અમુક થિયરી જોઈ હતી એની અંદર આપણે સૌથી પહેલાં બેઝિક વાત કરી લઈએ એની અંદરથી આપણે એક જે છેલ્લી થિયરી છે બરાબર છે ઓપેરીન અને હાલડેનની જે રાસાયણિક ઉદ્વિકાસનો જે કોન્સેપ્ટ છે બરાબર છે તો અત્યાર સુધી આપણે જે થિયરીઓ જોઈ બરાબર છે એની અંદર એક પહેલી થિયરી કઈ હતું સ્પેશિયલ ક્રિએશન બરાબર કે આ બધું જે છે ભગવાન દ્વારા બનાવવામાં આવ્યું છે સ્પેશિયલી એને ફોર્મેશન કરવામાં આવ્યું છે જીવ જે છે રેડીમેડ છે ઓકે એની અંદર આપણે વાત કરી કે ભાઈ બાઇબલની અંદર પણ આપણે સ્પેશિયલી વાત કરી હતી બરાબર છે બધી જે વિવિધતા એ રેડીમેડ આની અંદર બનાવવામાં આવી હતી તો સ્પેશિયલ ક્રિએશન થિયરી જે છે એનો કોન્સેપ્ટ તો ક્યાંય સ્વીકારવામાં આવ્યો નહીં ઓકે ચાલો પછી બીજા નંબરની એક થિયરી હતી બરાબર છે અજીવ જનનવાદ એટલે કે નિર્જીવ પદાર્થો છે એમાંથી સજીવનું નિર્માણ થયું છે એવું માનવામાં આવ્યું બરાબર છે પણ એ થિયરી જે છે એને પણ એક્સેપ્ટ કરવામાં આવી નહીં તમને ખ્યાલ છે એ થિયરીને ડિસઅપ્રુવ કરવા માટે જે નવી થી આવી જનનવાદ એ થિયરી આવી જીવ જનનવાદ એની અંદર અલગ અલગ ત્રણ વૈજ્ઞાનિકો દ્વારા પ્રયોગો કરવામાં આવેલા હતા ઓકે જીવજનનવાદની અંદર શું વાત કરેલી કે ભાઈ પૂર્વ અસ્તિત્વ ધરાવતા જીવમાંથી નવા જીવનું નિર્માણ થયું છે પણ જીવ એકચ્યુઅલી આવ્યો ક્યાંથી એ પણ એક ઇમ્પોર્ટન્ટ છે તો એની અંદર તમને ખ્યાલ હોય તો ફ્રાન્સિસ્કો રેડ્ડી છે લુઈસ પાચર જે છે એ સોન એક પ્રયોગ દ્વારા એણે બધું સમજાયું ઓકે તો પણ એમાં ક્યાંક ને ક્યાંક એક વાત હજુ પણ રહી જાય છે કે ભાઈ પહેલાં જીવ ક્યાંથી આવ્યો ઓકે એમણે શું કીધું જીવમાંથી જીવનું નિર્માણ થયું સાચી વાત પણ પહેલાં કઈ રીતે જીવન એ પણ આના દ્વારા પ્રોપરલી સમજાવી શક્યા નહીં થિયરી ઓફ સ્પેન સ્પર્મિયા તમે જોયું તો પેન સ્પર્મિયા પરગ્રહમાંથી બરાબર છે કે બીજા કોઈ ગ્રહ જે છે ત્યાંથી જીવ આવ્યો છે બરાબર છે અને પછી પૃથ્વી ઉપર એની પ્રોસેસ આગળ વધી છે ઓકે તો એ પણ પછી સ્વીકારો કે બીજા ગ્રહમાંથી બીજાણું સ્વરૂપે અથવા બીજ સ્વરૂપે આવેલું છે એવું કહેવામાં આવ્યું પણ ક્યાંક ને ક્યાંક એ થિયરી પણ સ્વીકારવામાં આવી નહીં આપણે એને કોસ્મોઝોઈક થિયરીના નામે ઓળખ્યું હતું કયું કોસ્મોઝોઇક એને પણ એક્સેપ્ટ કરવામાં આવી નહીં ઓકે એના સિવાય અમુક બીજી થિયરી પણ હતી બરાબર તમને ખ્યાલ કેટાસ્ટ્રોપિઝમ જે કુવીર નામના વૈજ્ઞાનિકે આપી હતી એની અંદર શું હતું કે ભાઈ જીવ હતો અમુક કેટાસ્ટ્રોપ એવા બહારથી આવે છે એ બધા જીવનો નાશ કરે ફરી પાછા નવા કોઈ જીવનું નિર્માણ થાય છે એ રીતના આખી પ્રોસેસ ચાલતી એને કહેવાય કેટાસ્ટ્રોપિઝમ ઓકે કારણ કે પૃથ્વી છે બરાબર એના ઉપર જીવ હતા કોઈ કેટાસ્ટ્રોપ આવે બધા જીવનું શું કરી દીધું નાશ કરી દીધું ફરીથી નવા જીવ એ રીતના પ્રોસેસ થઈ એ કેટાસ્ટોપિઝમ કહેવાય શું કહેવાય કેટાસ્ટ્રોપિઝમ અને છેલ્લા નંબરનો જે કોન્સેપ્ટ હતો જે કે જીવની ઉત્પત્તિ રાસાયણિક રીતે થઈ રાસાયણિક ઉદ્વિકાસ જે ઓપેરીન અને હાલડેન સિદ્ધાંત ઓકે અને આ થિયરી જે છે એને એક્સેપ્ટ કરવામાં આવી છે કે જીવની ઉત્પત્તિ રાસાયણિક પદાર્થોમાંથી થયેલી છે બરાબર છે ઓકે એ આપણે બાકી હતું અહીંયાથી આપણે હવે આજે આ લેક્ચરની શરૂઆત કરવાની છે તો આગળનું તમે બધું મેમોરાઈઝ કરજો હવે આની અંદર તમે વિચારો કે જે રાસાયણિક ઉદ વિકાસનો જે સિદ્ધાંત જે છે એ આ બે વૈજ્ઞાનિકે આપેલો છે બરાબર એક છે ઓપેરીન અને બીજું છે હાલડેન ઓકે ઓપેરીન જે છે ઓકે એ રશિયાનો હતો રશિયા અને હાલડેન એ તો એ ઇંગ્લેન્ડ હાર્ડેન્ડ ઇંગ્લેન્ડ એના ઉપરથી તમને યાદ રહી જાય ઓકે એટલે ત્યાં ના હતા ચલો હવે શું કહેવા માંગે છે કે જેટલું પણ આ જીવ સૌપ્રથમ જે બન્યું છે બરાબર એક કોશી જીવ જે પણ પહેલાં બન્યું છે એ રસાયણોમાંથી બનેલું છે એવું આમનું કહેવું છે ઓકે હવે તમે વિચારો રસાયણો એટલે શું કહેવાય એ પણ ક્યાંક ને ક્યાંક નોન લિવિંગ પાર્ટ કહેવાય નિર્જીવ ભાગ જ છે તો ક્યાંક ને ક્યાંક એ નિર્જીવમાંથી જ સજીવ બન્યું છે બરાબર છે નિર્જીવમાંથી જ સજીવ એ પણ કોન્સેપ્ટ એ જ થાય પણ આનો કોન્સેપ્ટ થોડો અલગ છે કે બરાબર છે કે પહેલાં જે રસાયણો હતા બરાબર છે જે નિર્જીવ ભાગ છે કેવો ભાગ છે નિર્જીવ બરાબર છે ઓકે એમાંથી સજીવનું નિર્માણ થયું એટલે એમાંથી જીવંત ભાગ બને ઓકે પછી શું થયું પછી એકવાર સજીવ બની કે સજીવમાંથી નવા સજીવ બને એમ કીધું એમને પછી સજીવમાંથી આગળ કન્ટિન્યુઅસ પ્રોસેસ ચાલે રાખી આ પ્રોસેસ કે વારંવાર ના થઈ કે ફરી પાછું નિર્જીવમાંથી સજીવ નિર્જીવમાંથી સજીવ એવું થયું નહીં પહેલામાં તો કેવું કે ભાઈ નિર્જીવમાંથી સજીવ એવું કોણ છે બરાબર એમાં કયું આ જે અજીવ જનન વાત એમાં એવું જ કે છે કે જે નોન લિવિંગ છે એમાંથી લિવિંગ બન્યું બરાબર છે પણ આમાં કે એકવાર નિર્જીવ જે છે રસાયણો એમાંથી જીવન સજીવનું નિર્માણ થયું અને એકવાર જીવન બની ગયું પછી એની પ્રોસેસ આગળને આગળ ચાલ્યા કરી એ વસ્તુ અહીંયા એ કહેવા માગે છે ઓકે આટલી બાબત તમારે પહેલાં ખાસ ધ્યાનમાં રાખવાની છે ચલો તો પછી તો હંમેશા પ્રોસેસ એ જ થશે ચાલો હવે આપણે કે જીવની ઉત્પત્તિ પાણીમાં થઈ જીવની ઉત્પત્તિ શેમાં થઈ પાણીમાં થઈ ઓકે હવે પાણીમાં જ કેમ થઈ હવે પૃથ્વી જે છે સૂર્યમાંથી જ્યારે છૂટી પડી બરાબર એ વખતે એનું ટેમ્પરેચર બહુ જ હાઈ હતું લગભગ પાંચ હજાર ડિગ્રીથી છ હજાર ડિગ્રી એનું ટેમ્પરેચર હતું ઓકે હવે એ વખતે એની અંદર ધીરે ધીરે બધી વરસાદની પ્રોસેસ થઈ બરાબર વર્ષો સુધી એમાં વરસાદ પડવાની પ્રોસેસ થઈને ધીરે ધીરે પૃથ્વીનું ટેમ્પરેચર એ ડાઉન આવ્યું બરાબર છે એ આપણે હમણાં જોઈશું થોડી પણ એ વરસાદ જ્યારે જેમ જેમ પૃથ્વી ઉપર પડતો ગયો બરાબર છે અને પછી જે પૃથ્વી ઉપર જે પણ ખાડા હોય બરાબર છે એની અંદર એ પાણીનો ભરાવો થતો ગયો અને પછી મહાસાગરો બન્યા શું બન્યા મહાસાગરો તો અત્યારે જે પણ આપણે દરિયા જોઈએ છે પર જે પણ મહાસાગર જોઈએ છે એ કોઈ એક બે દિવસ વરસાદ પડવાથી કે અમુક મહિનાઓ સુધી વરસાદ પડવાથી નથી બન્યા એ હજારો વર્ષો સુધી એ વરસાદની પ્રોસેસ થઈ છે પૃથ્વી ઉપર ત્યારે એ બધા બન્યા છે ઓકે તો પાણીથી શું ફાયદો થાય કે પાણીથી જીવની ઉત્પત્તિમાં શું ફાયદો થાય બરાબર સૌથી પહેલું કે પાણી જે છે એક ઉત્તમ દ્રાવક છે પાણી કેવું છે ઉત્તમ દ્રાવક એટલે એની અંદર બધી રાસાયણિક પ્રક્રિયાઓ થઈ શકે એક મીડિયમનું કામ કરે બરાબર ઓકે હવે દેખો આપણે વાત કરી કે શરૂઆતમાં પૃથ્વીનું જે ટેમ્પરેચર છે તો બહુ જ વધારે હતું બરાબર હવે આટલું હાઈ ટેમ્પરેચર હોય હ જે પાંચથી છ જ ચાર ડિગ્રી ટેમ્પરેચરમાંથી ઘટતા ઘટતાં ઘટતાં સોથી નીચે આવ્યું ત્યારે બધી રાસાયણિક પ્રક્રિયાઓ ચાલુ થઈ ઓકે હવે એની પહેલાં અમુક જે ઘટ્યું એ પ્રમાણે રાસાયણિક પ્રક્રિયાઓ ચાલુ થઈ પણ ક્યાંક ને ક્યાંક ટેમ્પરેચર ડાઉન કરવામાં ફાળો કોનો છે પાણીનો કોનો જો વરસાદની પ્રોસેસ ના થતી હોય તો પૃથ્વીનું ટેમ્પરેચર આટલું ડાઉન થાત નહીં ઓકે તો તાપમાન ઘટાડવામાં પણ કોનો રોલ છે પાણીનો ઓકે બીજું કે મોટે ભાગે આપણા જે મેઇન કાર્બનિક અણુઓ છે પ્રોટીન અને ન્યુક્લિક એસિડ પ્રોટીન અને ન્યુક્લિક એસિડ બરાબર એ થ્રીડી સ્ટ્રક્ચર હોય ત્યારે જ એ કામ કરે બરાબર ભાગે એનું થ્રીડી સ્ટ્રક્ચર જ્યાં સુધી એને નથી મળતું મોટે ભાગે તૃતીય બંધારણ એને નથી મળતું ત્યાં સુધી એક્ટિવ થતા નથી અને પ્રોપર ફંક્શન કરતા નથી હવે એમને થ્રીડી સ્ટ્રક્ચરમાં કન્વર્ટ થવા માટે પાણીની જરૂર પડે કોની જરૂર પડે પાણીની ઓકે તો આના થ્રીડી બંધારણમાં કોની જરૂર પડે છે પાણીની તો જે પ્રોપર ફંક્શન કરે ને તો જીવની ઉત્પત્તિના ક્યાંક ને ક્યાંક થોડા ચાન્સીસ રહેલા છે ઓકે ચાલો બીજું કે પ્રકાશ સંશ્લેષણ માટે પાણી આવશ્યક છે કોના માટે પ્રકાશ સંશ્લેષણ માટે તમને ખ્યાલ હશે કે પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયાની અંદર હાઇડ્રોજનનો જે ડોનર છે એ પાણી છે ઓક્સિજન જે મુક્ત થાય છે એની અંદરથી જ થાય છે આપણે જ્યારે આખી પ્રોસેસ ભણે બરાબર ચાર એચ પ્લસ ચાર ઇલેક્ટ્રોન અહીંયાથી ઓટું મુક્ત થાય છે ઓકે તો ઇલેક્ટ્રોનનો ડોનર છે હાઇડ્રોજનનો ડોનર છે એકચ્યુઅલી કોણ છે પાણી તો પ્રકાશ સંશ્લેષણ માટે પાણી એક અગત્યનું પરિબળ છે તો જીવની ઉત્પત્તિ એ પાણી થવા માટે ખૂબ જ અગત્યનું પરિબળ છે પાણી વગર એ વસ્તુ શક્ય નથી ઓકે હવે આદિ પૃથ્વી કેવી હતી બરાબર કેવી પૃથ્વી આદિ પૃથ્વી જ્યારે પૃથ્વી ઉપર કશું જ નહોતું ત્યારે એમાં કેવી પરિસ્થિતિ હતી એ જોઈ લઈએ અને પછી ધીરે ધીરે શું ફેરફાર થયો એ આપણે જોઈએ આદિ પૃથ્વીમાં નોર્મલી તમને એ ખ્યાલ હોવો જોઈએ કેવા મતલબ ઓક્સિજન ના હોય રિડ્યુસિંગ નો મતલબ શું થાય ઓક્સિજનની ગેરહાજરી રિડ્યુસિંગ નો મતલબ ઓટું જે છે એની ગેર હાજરી એટલે હંમેશા કોઈ દિવસ ઓક્સિડેશન પ્રોસેસ થાય જ નહીં શરૂઆતમાં બરાબર ઓક્સિજન ક્યારે બનશે ને એ પણ આપણે વાત કરીશું બરાબર પણ શરૂઆતમાં તો પૃથ્વી પર કશું હતું જ નહીં વાતાવરણ રિડ્યુસિંગ પ્રકારનું હતું જે પણ બધા વાદળો હતા એસ ટુ ગેસના હતા કોના હતા એસ ટુ ગેસના એ પણ તમારે તો રિડ્યુસિંગ એટલે કંઈ પણ વસ્તુ સતત બનતી જ જાય ઓક્સિડેશનનો કોઈ ચાન્સીસ છે નહીં ઓકે ચલો જે વાદળો બધા હતા એસ ટુ ગેસના હતા કોના હતા એસ ટુ ગેસના બરાબર એસ ટુ ગેસ હતો શરૂઆત બીજું કે પૃથ્વીનું જે ટેમ્પરેચર હતું એ લગભગ પાંચ હજારથી છ હજાર ડિગ્રી ટેમ્પરેચર હતું એ વખતે ટેમ્પરેચર કેટલું હતું પાંચ હજારથી છ હજાર ડિગ્રી ઓકે ને ક્યાંય પણ મુક્ત ઓક્સિજન હતો નહીં એ પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે ઓકે હવે આમાંથી જે બધા હાઇડ્રોજન જે છે એકદમ એક્ટિવ પાર્ટ છે કેવો પાર્ટ છે એક્ટિવ બરાબર એ હાઇડ્રોજન જે છે ને એ બીજાઓ સાથે મિક્સ થયું આ જે પણ હાઇડ્રોજન જે છે એ બીજાઓ સાથે શું થયું મિક્સ થયું એ જે છે કાર્બન સાથે મિક્સ થયું મિથેન બનાવી શું બનાવ્યું મિથેન ઓકે એના પછી એ નાઇટ્રોજન સાથે મિક્સ થયું એમોનિયા બનાવ્યું શું બનાવ્યું એમોનિયા ઓકે ચાલો એના સિવાય કે જે હાઇડ્રોજન જે છે એ ઓક્સિજન સાથે પણ મિક્સ થયું બરાબર અને પાણી બનાવ્યું પણ પાણી જે છે અહીંયા વરાળ સ્વરૂપ હોય છે લિક્વિડ ફોર્મમાં હજુ પાણી બનશે નહીં કયા ફોર્મમાં બનશે વરાળ સ્વરૂપે ઓકે બીજું હાઇડ્રોજન એ પોતાના સાથે જ જોડાઈ અને એસ ટુ ગેસ બનાવે શું બનાવ્યો એસ ટુ ગેસ ઓકે તો સૌ પ્રથમ પૃથ્વી ઉપર આ બધા વાયુઓનું નિર્માણ થયેલું છે મેથેન એમોનિયા એસ ટુ ગેસ છે અને પાણી પાણીનો તો જથ્થો અનલિમિટેડ છે પહેલાં લિમિટેડ બની શકે છે ઓકે પણ આ વરાળ સ્વરૂપે બરાબર છે તો આનાથી શરૂઆત થઈ છે કે પૃથ્વીના વાતાવરણમાં આ બધા વાયુઓ અસ્તિત્વમાં આવે ઓકે હવે આપણે વન બાય વન થોડી પ્રોસેસ હવે આગળ જોઈએ કે જીવની ઉત્પત્તિ થવા માટે અને બધી હવે એ વખતે શું હતું હવે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય બરાબર છે એના માટે એનર્જીની જરૂર પડે કોની જરૂર પડે ઉર્જાની કે ભાઈ જે પણ રાસાયણિક પ્રક્રિયા છે એના માટે કોની જરૂર પડે ઉર્જાની કોની જરૂર પડે એનર્જીની તો આટલી બધી જે રાસાયણિક પ્રક્રિયાઓ થતી હતી એને એ વખતે ઉર્જા ક્યાંથી મળતી બરાબર ઓકે સૌથી પહેલી વાત કરીએ કે એ વખતે ઓઝોન સ્તર કે એવું કશું હતું નહીં બરાબર કારણ કે હજુ ઓક્સિજન બન્યું જ નથી ઓઝોન તો કઈ રીતના બને ઓ ટુ પ્લસ ઓ થાય એટલે ઓઝોન બને એ વખતે કશું એવું ઓઝોન ઓઝોન કશું હતું નહીં એટલે એ વખતે ઓઝોન સ્તર જે છે એ ગેરહાજર હતું હવે તમને ખ્યાલ છે ઓઝોન સ્તર ગેરહાજર હતો યુવી લાઇટ સીધી ક્યાં આવવાની પૃથ્વી ઉપર આવવાની એટલે એના કારણે યુવી કિરણો સીધા જ ક્યાં આવવાના પૃથ્વી પર સીધા જ ક્યાં આવવાના પૃથ્વી ઉપર અને એ જે છે એ કોનું કામ કરે ઉર્જાનું કામ કરે કોનું કામ કરે ઉર્જાનું આ જ કિરણો વિકૃતિ માટે પણ જવાબદાર છે પણ ક્યાંક ને ક્યાંક જે એનર્જી માટેનું કામ એ કિરણોએ કરી નાખ્યું ઓકે આ પહેલું એક ઊર્જા મળી બીજું એ વખતે પૃથ્વી જે છે એ પણ કેવી ગરમ હતી તો ક્યાંક ને ક્યાંક એની હીટ પણ એના માટે ખૂબ જ કામ લાગી ઓકે ચલો બીજું આના સિવાય એ વખતે બધા જ્વાળામુખી બહુ ફાટતા વોલકેનો વોલકેનો ફાટે વારંવાર આ બધી પ્રોસેસ કારણ કે એ વખતે તો બહુ પરિસ્થિતિ અલગ જ પ્રકારની વારંવાર જ્વાળામુખી ફાટવું એ વખતે સામાન્ય વાત હતી ઓકે તો જ્વાળામુખી ફાટે એટલે એનાથી હીટ પ્રોડ્યુસ થાય એ હીટ જે છે રાસાયણિક પ્રક્રિયા માટે કામ આવે ઓકે તો આ બધા શું કહે રાસાયણિક પ્રક્રિયા માટે ઉર્જાના સ્ત્રોત બને શું બન્યા રાસાયણિક પ્રક્રિયા માટે ઉર્જાના સ્ત્રોત ઓકે ચલો હવે એ વખતે પાણીની પરિસ્થિતિ શું થઈ પાણીની પરિસ્થિતિ શું થઈ કે જે એ વખતે ભારે વરસાદ થતો બરાબર એ વખતે એટલે ભારે વરસાદના કારણે શું જોવા મળતી વીજળી થતી શું થતી વીજળી ઓકે હવે એ વખતે નોર્મલી કે જેમ જેમ શું થતું કે વરસાદ કે જે પાણી જે છે વેપર સ્વરૂપે બરાબર આપણે કીધું ને એ પૃથ્વી ઉપર આવતી પણ ફરી પાછું પૃથ્વીનું ટેમ્પરેચર એટલું ફરી પાછું એ વરાળ સ્વરૂપે પાછું બરાબર તો વરસાદ પડવાની પ્રક્રિયા વર્ષો સુધી ચાલે બરાબર એમ કરતાં કરતાં જે ટેમ્પરેચર પાંચ હજારથી છ હજાર ડિગ્રી હતું એ ઘટતાં ઘટતાં સો ડિગ્રીથી નીચે આવ્યું એટલે એ જે વરાળ સ્વરૂપમાં હતું વેપર ફોર્મમાં પાણી હતું એ લિક્વિડ ફોર્મ બન્યું શું બન્યું ઓકે ભારે વરસાદના કારણે જે પણ પાણી જે છે એ વરાળ સ્વરૂપે હતું એ ટેમ્પરેચર ઘટીને કેટલું ઘટે એટલે સો ડિગ્રીથી નીચે સુધી પહોંચ્યું એટલે ત્યાં સુધી ઓકે પછી નીચું એટલે માઇનસમાં નહીં એકદમ બરફ બની જાય એવું નહીં હંડ્રેડ ડિગ્રીથી નીચું આવ્યું ત્યારે પાણી જે છે એ પ્રવાહી સ્વરૂપમાં કન્વર્ટ થયું ને સતત એ વખતે પણ વીજળી થતી બરાબર છે ઓકે અને વરસાદ વર્ષો સુધી પડ્યો બરાબર છે અને પૃથ્વી ઉપર જે ખાડા હતા એમાં બધો વરસાદ પડ્યો અને પછી એ ખાડા ભરાણા પાણીથી અને એ પછી મહાસાગરો બન્યા પાણી બન્યું એટલે શરૂઆતમાં બધું પાણી હતું શું હતું પાણી જ હતું ઓકે બીજું એ વખતે રેડિયોએક્ટિવ પદાર્થો હતો એનું પણ વિઘટન થયું સપાટી દ્વારા પણ આ બધી પ્રોસેસ થઈ ઓકે બીજું પણ લખી દઈએ એ વખતે જે પણ રેડિયોએક્ટિવ પદાર્થો હતો એનું શું થયું વિઘટન શું થયું વિઘટન ઓકે તો આ બધાથી ઊર્જા મળી શું મળી રાસાયણિક પ્રક્રિયાઓ માટે ઉર્જાનું કામ કર્યું એટલે ખાસ અને ખાસ આમાં પોલીમરાઇઝેશન થઈ શું થયું એટલે સતત સિન્થેસિસ પ્રોસેસ ચાલી સસ્તની સલાતમાં કંઈક ને કંઈક નવું બનતું ગયું એટલે કે જેમ કે આ બધા કેવા હતા અકાર્બનિક કણવો હતા કેવા હતા પાણી વરસાદ પડે એટલે આ બધા નીચે આવે આ વાતાવરણમાં હતા ને વરસાદ પડે એટલે બધું નીચે આવ્યું ઓકે અકાર્બની અણુઓ હતા એમાંથી કાર્બની અણુઓ બને પહેલાં સરળ કક્ષાના બને સરળમાંથી પછી જટિલ કાર્બની અણુઓ બને ઓકે જટિલ કાર્બનિક અણુઓ હતા એમાંથી વધારે પ્રોસેસ થઈ અને એમ કરતાં કરતાં એમનું પણ કોમ્બિનેશન થયું બરાબર ને એમ કરતાં કરતાં એક કોષની રચના થઈ જીવની ઉત્પત્તિ ઓકે એટલે આ બધું રાસાયણિક ઉદ્વિકાસની અંદર આવશે અને આ જ વસ્તુ જે છે જે આપણે વાત કરીએ ઓપેરીન અને હોલ્ડે ને આ વસ્તુ સમજાવી બરાબર એનો પ્રાયોગિક પુરાવા પણ છે યુરે અને મિલર નામના સાયન્ટિસ્ટ હતા એમણે આ વસ્તુને સાબિત પણ કરેલી છે એ પણ આપણે જોઈશું હવે આપણે આગળ જોઈએ થોડું કે આ જે પ્રોસેસ છે બરાબર એની અંદર અલગ અલગ સ્ટેપમાં આખું વિભાજન થયેલું છે આખી પ્રોસેસ છે અલગ અલગ સ્ટેપમાં વિભાજન કે પહેલા શું થયું પછી શું થયું એની આપણે વાત કરવાની છે પહેલો ફેજ જોઈ લઈએ આને એટોમિક ફેજ કહેવાય એટોમિક ફેજ એટલે આ જે છે પરમાણુ તબક્કો કહેવાય શું કહેવાય પરમાણુ તબક્કો એ વખતે શું તો બધા પરમાણુ હતા કાર્બનને હાઇડ્રોજનને ઓક્સિજનને નાઇટ્રોજન અને આ બધું હતું ઓકે ચાલો તો એની અંદર કે પૃથ્વીના મધ્યની અંદર બધા ભારે તત્વો જમા થયા ઓકે અમુક તત્વો પૃથ્વીની સપાટી ઉપર આવ્યા બંનેની વચ્ચેનું મેલ્ટ મેન્ટલ બન્યું ને અમુક વાતાવરણની અંદર પણ આયા ઓકે તો આની અંદર આપણે લખીએ કે અમુક ભારે તત્વો હતા એ પૃથ્વીની કોરમાં જમા થાય મુદ્દેની અંદર બરાબર જેમ કે આની અંદર હેવી એલિમેન્ટ કયા હોઈ શકે એલ્યુમિનિયમ હોઈ શકે બરાબર છે એફી હોઈ શકે કોપર છે નિકલ છે બરાબર આ બધા હોઈ શકે છે તો આની અંદર ખાસ કરીને એફી છે કોપર છે નિકલ છે લેડ છે બરાબર આ બધા ક્યાં જેમાં ત્યાં પૃથ્વીના કોરની અંદર એની અંદર ઓકે અમુક તત્વો જે છે એ પૃથ્વીની સપાટી ઉપર એટલે ઉપરની સરફેસ ઉપર બરાબર જે મોલિક્યુલર વેઇટ થોડું ઓછું બરાબર છે એટલે હળવા તત્વો બધા ત્યાં આવે સિકલ છે સોડિયમ છે પોટેશિયમ છે મેગ્નેશિયમ છે એલ્યુમિનિયમ છે ઓકે સોડિયમ છે પોટેશિયમ છે એલ્યુમિનિયમ છે ઓકે આપણે સિલિકાને એ બધું નહીં કહેતા એલ્યુમિનિયમ છે બરાબર સોડિયમ છે આ સરફેસ અમુક તત્વો મિડલની અંદર પણ જમા થાય અને અમુક જે છે વાતાવરણની અંદર રહે શરૂઆતમાં બધા તત્વો હતા અકાર્બનિક દ્રવ્યોની વાત છે કોની અંદર છે ઓકે ઇન ઓર્ગેનિક બધી મેટલની વાત છે તો જે પણ હળવા તત્વો હતા બધા એમાં ખાસ કરીને હાઇડ્રોજન હોય હિલિયમ હોય આર્ગોન હોય નાઇટ્રોજન હોય ઓક્સિજન હોય કાર્બન હોય આ ગેસ ફોર્મમાં ક્યારે એટલે બધા તત્વોનું ડિસ્ટ્રિબ્યુશન છે બરાબર છે ઓકે ભારે તત્વો એકદમ અંદર જમા થયા આ બધા સપાટી ઉપર રહ્યા અમુક વાતાવરણની અંદર રહ્યા એટલે શરૂઆતમાં બધા ઇન ઓર્ગેનિક અકાર્બનિક દ્રવ્યો હતા બરાબર ચાલો હવે એના પછી આપણે જોઈએ સેકન્ડ ફેજ એની અંદર શું થયું કે આ બધા જે હતા બરાબર કે એમાંથી પરમાણુ બરાબર પરમાણુ તબક્કો છે મોલિક્યુલર ફેજ આવે અણુ તબક્કો બરાબર એટલે કે ભાઈ આની અંદર કે ભાઈ એસ ટુ બન્યું શું બન્યું આ હાઇડ્રોજન આ બધા જોડાણ એસ ટુ બન્યું શું બન્યું એસ ટુ એટના બીજા બધા પણ જોડાણા હશે નાઇટ્રોજન જોડાઈને એન ટુ બન્યું બરાબર છે ઓકે અને બીજી આપણે વાત કરી હતી ધારો કે એન ટુ બન્યું પેલું એમાં હાઇડ્રોજન એક્ટિવેટ હતો જ મિથેન બન્યું બરાબર એમોનિયા બન્યું ઓકે એના સિવાય પાણી બન્યું પણ આ વેપર ફોર્મમાં કયું બન્યું એટલે મોલિક્યુલ બધા ફોર્મેશન થયા ઓકે ચાલો હવે આપણે આગળ જોઈએ થર્ડ ફેજ આ બધા અકાર્બનિક હતા હવે આમાંથી શું બનશે સરળ કાર્બનિક દ્રવ્યો બનશે હવે આમાંથી શું બને સરળ કાર્બનિક દ્રવ્ય હવે સિમ્પલ ઓર્ગેનિક એટલે શું કહેવાય સિમ્પલ ઓર્ગેનિકનો મતલબ એ થાય બરાબર છે કે આની અંદર તમે જો કે આપણે ધારો કે પોલીસેકેરાઈડ હોય તો એમાં સરળ શર્કરા હોય પ્રોટીન હોય તો એમાં સિમ્પલ ફોર્મમાં શું હોય એમિનો એસિડ હોય લિપિડ હોય તેમાં ફેટી એસિડ અને ક્લિસ એટલે પહેલાં એ બન્યા છે સરળ કાર્બનિક ઓકે હવે તમે જો કે કાર્બોદિત બનાવવું હોય તો એના માટે શું જરૂર પડે કાર્બન જોઈએ હાઇડ્રોજન જોઈએ અને ઓક્સિજન જોઈએ શું જોઈએ કાર્બન જોઈએ હાઇડ્રોજન જોઈએ અને ઓક્સિજન જોઈએ ઓકે ફોર એક્ઝામ્પલ કે ભાઈ આ સી એચ ફોર છે અને પાણી સાથે મિક્સ કરો કોની સાથે તો અહીંયા કાર્બન છે હાઇડ્રોજન છે ઓક્સિજન છે તો આમાંથી શું બની શકે સરળ શર્કરાઓ બધી બને કે ના બને સરળ શર્કરાઓનો મતલબ શું થાય મોનોસાયકેરાઈડ શું બને મોનો ઓકે એનો મતલબ એ થાય મોનોસાયકેરાઈડ બધા તમને ખ્યાલ જશે કે ભાઈ એની અંદર આ બધું બની શકે છે પછી તમે આ જ વસ્તુ હોય એમાંથી તમે ગ્લિસરોલ બનાવી શકો કે ના બનાવી શકો એમાં પણ એ જ વસ્તુ હોય ગ્લિસરોલની અંદર આના અંદરથી ફેટી એસિડ બને કે ના બને તો ફેટી એસિડ પણ બની શકે છે એ વસ્તુ પણ તમારે ખાસ ધ્યાનમાં રાખો ધારો કે થોડું હવે કોમ્પ્લેક્સ ઓકે કે ભાઈ આની અંદર જ સેકન્ડ થર્ડ ફેઝની અંદર ધારો કે મિથેન છે પાણી છે આ એમોનિયા છે બરાબર આટલા મિક્સ થયા ઓકે હવે કાર્બન છે હાઇડ્રોજન છે ઓક્સિજન છે નાઇટ્રોજન છે આનાથી શું બની શકે એમિનો એસિડ બને શું બની શકે તો જે પણ અકાર્બનિક દ્રવ્યો છે એનું કોમ્બિનેશન થાય છે પાણીની અંદર પોલિમરાઈઝેશન પ્રોસેસ ચાલી રહી છે એનર્જી ક્યાંથી મળે છે એ તમને ખ્યાલ છે તો એમિનો એસિડ બની શકે ઓકે પછી ધારો કે એની આગળ જોઈએ એચ સી એન હોય બરાબર તો અહીંયા એનાથી નાઇટ્રોજન બેઝ બને શું બને નાઇટ્રોજન બેઝ હવે નાઇટ્રોજન બેઝ કોની અંદર જરૂર પડે નાઇટ્રોજન બેઝ એટલે તમને ખ્યાલ હશે કયા કયા હોય પ્યુરીન અને પિરિમિડિન તા સિમ્પલ સરળ કાર્બનિક દ્રવ્યો બનવાના ચાલુ થઈ ગયા છે પાણીની અંદર ઓકે પાણી એક મીડિયમનું કામ કરે છે પ્યુરિન એટલે એની અંદર એ અને જી છે પ્યુરિબડીન એટલે સી યુ અને ટી છે ઓકે તો આ થર્ડ ફેજની અંદર આ બધી પ્રોસેસ થઈ ઓકે હવે તમે જો ચોથો ચોથા તબક્કામાં આપણે જોઈ લઈએ હવે આવશે જટિલ કાર્બનિક દ્રવ્યો બનશે હવે શું બનશે જટિલ કાર્બનિક દ્રવ્ય શું બને છે આ આપણે રાસાયણિક ઉદ વિકાસ ભણી રહ્યા છીએ કે સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતના પ્રોસેસ થઈ છે ઓકે કે કઈ રીતના બધું જોવા મળે છે જટિલ કાર્બનિક દ્રવ્ય એટલે તમે જોવો કે આ બધી સરળ શર્કરાઓ હોય મોનોસાયકેરાઈડ એમાંથી શું બની શકે છે પોલીસેકેરાઈડ એમાંથી શું બની શકે છે જટિલમાં જટિલ સ્વરૂપ એટલે કહેવાય ઓકે ચાલો ફેટી એસિડ અને ગ્લિસરોલ અને ફેટી એસિડ ઓકે એનાથી શું બને લિપિડ બને આ બધા જટિલ અણુઓ બની રહ્યા છે એમિનો એસિડ ઘણા બધા ભેગા થાય એનાથી શું બને પ્રોટીન બને શું બને પ્રોટીન બને ઓકે તો આ બધું પ્રોટીન ફોર્મેશન થયું પછી જે પણ આ નાઇટ્રોજન બેઝ હોય અને શર્કરાઓ ભેગી થાય એટલે તમને ખ્યાલ છે ન્યુક્લિઓસાઇડ બને એની સાથે ફોસ્ફેટ જોડાય અને એનાથી તમને ખ્યાલ છે શું બને ન્યુક્લિક એસિડ બને એનાથી શું બને ન્યુક્લિક એસિડ ઓકે તો શરૂઆતમાં આ બધું હતું અને ધીરે 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 એમાં આ બધું ફોર્મેશન થયું ક્યાંક ને ક્યાંક આ બધા તત્વો જે છે આ બધા જે કાર્બનિક દ્રવ્યો છે એ જીવની ઉત્પત્તિ માટે ખૂબ જ અગત્યના છે અત્યારે આ બધું પાણીમાં બની રહ્યું છે બધી પ્રોસેસ પાણીની અંદર જ થાય છે તો આપણે ચોથા સ્ટેજ સુધી આવ્યા બરાબર છે વન ટુ થ્રી અને ફોર ઓકે ચાલો હવે ધીરે ધીરે હવે આદિજીવ નિર્માણની પ્રોસેસ આગળ વધે છે ઓકે ચાલો આપણે ચાર સ્ટેપ જોયા ઓકે એની અંદર શું પહેલું સ્ટેપ કે ભાઈ બધા અ કાર્બનિક દ્રવ્યો હતા એમાંથી પહેલાં સરળ કાર્બનિક દ્રવ્યો બન્યા સરળ કાર્બનિક દ્રવ્યોમાંથી જટિલ કાર્બનિક દ્રવ્યો આ રી ધીરે ધીરે બધી પ્રોસેસ થઈ ઓકે અહીંયા સુધીની આપણે પ્રોસેસ જોઈએ જટિલ કાર્બનિક દ્રવ્યો ઓકે હવે આગળની પ્રોસેસની અંદર આપણે વાત કરવાની છે આમાંથી આગળ પછી શું નિર્માણ થાય છે કોએસરવેટ્સ બને છે ઓકે આ કોન્સેપ્ટ અહીંયાથી તો આપણે આગળના લેક્ચરની અંદર જોવાનું છે પણ એના પછી કો એસરવેટ્સ બને છે ઓકે ચાલો હવે કો એસરવેટ્સ તો આપણે પછી ભણીશું પણ અહીંયા સુધીની સાબિતી જે છે એ જે વૈજ્ઞાનિકે આપી એના પછી ઈઓ બાઇન્ટ બને છે અને એના પછી આદિકોષનું નિર્માણ થાય છે ઇઓ બાઇન્ટ અને છેલ્લે પછી આદિકોષનું નિર્માણ થાય છે ઓકે હવે અત્યાર સુધીની પ્રોસેસમાં શું થયું કે ભાઈ પાણી હતું પાણી પણ આપણે શબ્દ વાપરવો પડે ગરમ પાણી શું હતું ગરમ પાણી ઓકે નોર્મલ પાણી હતું નહીં પ્લસ એની અંદર બધું શું હતું કાર્બનિક દ્રવ્યો પ્લસ એની અંદર શું હતું કાર્બનિક દ્રવ્ય ઓકે હવે હાલડેન નામના વૈજ્ઞાનિકે શું કીધું બરાબર અપેરીને એને પ્રી બાયોટિક સૂપ કીધું અને શું કીધું આદિજીવ રસ તરીકે એને નામ આપ્યું પ્રી બાયોટિક સૂપ મિશ્ર ઓકે ક્યાંક ને ક્યાંક આ વસ્તુ જે છે ને એ જીવના નિર્માણ માટે જવાબદાર છે કોના માટે જીવના નિર્માણ માટે જવાબદાર છે એવું કોણે કીધું હાલડેન અને હાલડેન હતો ને એમાંથી હાલડેન નામના વૈજ્ઞાનિકે એવું કીધું ઓકે હવે આજે અહીંયા સુધીની પ્રોસેસ કરી કે અકાર્બોનિકમાંથી કાર્બોનિક બન્યું બરાબર છે તો એની માટેનો પ્રયોગ પણ થયેલો છે બરાબર સિમ્યુલેશન એક્સપ્રિમેશન એક્સપેરિમેન્ટ કહેવાય આની અંદર સિમ્યુલેશન એક્સપેરિમેન્ટ એટલે બે વૈજ્ઞાનિકો હતા યુરે અને મિલર કયા વૈજ્ઞાનિકો હતા યુરે અને મિલર એણે આદિ પૃથ્વી જેવું જ પૃથ્વીનું નિર્માણ પ્રયોગશાળામાં કર્યું ક્યાં કર્યું પ્રયોગશાળામાં અને એણે જે આખી જે પ્રોસેસ થતી હતી એ જ પ્રોસેસ જે આ અપેરીને હાલડીને કીધું હતું એને પ્રાયોગિક પુરાવા સાથે સાબિત કરીને આપીશ તો હવે આપણે એ પ્રયોગ જોઈએ કે ભાઈ આ જે યુરે અને મિલરે કઈ રીતના એની સાબિતી કરી હવે કે રાસાયણિક નો કોન્સેપ્ટ છે આપ્યો ઓપેરિન અને હાલડેન વૈજ્ઞાનિકે પણ એનો જે પ્રાયોગિક પુરાવો જે છે એ ઓગણીસો ને અંદર એસ એલ મિલર નામનો સાયન્ટિસ્ટ હતો એણે આપ્યો એણે શું કર્યું પ્રયોગશાળામાં આ સિમ્યુલેશન એક્સપેરિમેન્ટ કહે કે જે પહેલાં હતું એવું જ નિર્માણ પ્રયોગશાળામાં કર્યું આદિ પૃથ્વી જેવું જ પ્રયોગશાળામાં બનાવ્યું એણે શું કર્યું કે અહીંયા આ એક ફ્લાસ્ક લીધો બરાબર આની અંદર એણે પાણી ઓકે આને અહીંયાથી હીટ આપવામાં આવી એટલે ઉકળતું પાણી આ કેવું ઉકળતું પાણી પૃથ્વી પર સેમ તર કે પૃથ્વી છે બરાબર એ વખતે પાણી શું થતું સતત એની અંદર એ વેપર બનીને ઉપર જતું બરાબર એટલે અહીંયા ઉકળતું પાણી અહીંયા વેક્યુમ પંપ ગોઠવેલો છે વેક્યુમ શું કરે એ પાણીને ખેંચવામાં મદદ કરે ઓકે હવે વેપર જે છે અહીંયા ઉપર જશે પાણીની ઓકે પાણી અહીંયા ઉકળશે ગરમ કરવામાં પહેલાં પણ એ જ પરિસ્થિતિ થતી પૃથ્વી ઉપર કે ઉકળતું પાણી જે છે એનો વેપર જે છે ઉપર જતી વાતાવરણની અંદર ઓકે હવે આ વેપર જે છે પાણીની અહીંયા વાતાવરણમાં જાય છે એટલે અહીંયા વાતાવરણ એટલે આનું નામ આપી દીધું રિએક્શન ચેમ્બર બરાબર હવે એ વખતે વાતાવરણમાં કયા વાયુ હતા એ હવે તમને ખ્યાલ છે કે ભાઈ અહીંયા જે વાયુઓનું મિશ્રણ હતું બરાબર કે તમને યાદ કઈ રીતે રહેશે તમને ખ્યાલ છે હાઇડ્રોજન એકદમ સેન્સિટિવ હતો બધા જોડે રિએક્ટ કરતો બરાબર કાર્બન સાથે જોડાઈ અને મિથેન બનાવ્યું બરાબર છે ઓકે પછી એણે નાઇટ્રોજન સાથે જોડાઈ એમોનિયા બનાવ્યું પોતાની સાથે જોડાઈ એસ ટુ બનાવ્યું અને આ પાણી જે છે વરાળ સ્વરૂપે તો જે છે વાયુઓનું મિશ્રણ હતું શું હતું વાયુઓનું મિશ્રણ આ છે રિએક્શન ચેમ્બર ઓકે એની અંદર પહેલેથી એ વાયુ રાખવામાં આવ્યો હતો અહીંયા આનું જે મિશ્રણ જે છે આનું જે મિશ્રણ છે એનો એક રેશિયો છે બરાબર ઓકે એની અંદર ધારો કે સી એચ ફોર છે એના પછી એમોનિયા છે અને એસ ટુ છે આનો રેશિયો જે છે ટુ જેમ વન જેમ ટુના ફોર્મમાં રાખવામાં આવ્યો આનો રેશિયો કયા ફોર્મમાં રાખવામાં આવેલું ટુ જેમ વન જેમ ટુ ઓકે હવે આ યાદ કઈ રીતના રાખશો તમે જો સી એચ ફોર એટલે બેકી છે એસ ટુ પણ બેકી છે અને ત્રણ જે છે એકી સંખ્યા છે એટલે આના ઉપરથી તમને યાદ રહીએ ઓકે ટુ ટુ છે આ બેકી સંખ્યા પણ આ એકી છે એટલે આ એક આ રેશિયોમાં રાખો આનો કોઈ રેશિયો ફિક્સ ના રહ્યા કારણ કે આ તો શું છે આ તો અનલિમિટેડ સ્ત્રોત છે બરાબર આ લિમિટેડ જથ્થો હતો તો જેમ વાતાવરણમાં આ બધા વાયુ હતા બરાબર એ જ અહીંયા એવું જ અહીંયા રાખવામાં આવ્યું અહીંયા ઉપર દેખશો હવે અહીંયા એ ટેમ્પરેચર કેટલું રાખવામાં આવ્યું તો આઠસો ડિગ્રી ટેમ્પરેચર રાખવામાં આવ્યું અમને કેટલા ડિગ્રીએ મિક્સ કરવામાં આવ્યા આઠસો ડિગ્રી ટેમ્પરેચર એઇટ હંડ્રેડ ડિગ્રી આ વખતની નીટની એક્ઝામ મૂકું કે જે મિલરના પ્રયોગની અંદર રાસાયણિક ઉદ્વિકાસ પ્રયોગની અંદર કે રિએક્શન ચેમ્બરમાં ટેમ્પરેચર કેટલું રાખવામાં આવે એટ હંડ્રેડ ડિગ્રી એ વખતે ટેમ્પરેચર એટલું છે ને અને આર્યા જે છે ઇલેક્ટ્રોડ છે શું છે ઇલેક્ટ્રોડ હવે ઇલેક્ટ્રોડ જે છે અહીંયા ભેગા કરવામાં આવે એમાંથી શું ઉડે તણખા ઉડે સેમ પરિસ્થિતિ એ ઇલેક્ટ્રોડ શું કામ કરે એનર્જીનું કામ કરે ઉર્જાનું કામ કરે એ વખતે જે વીજળીના ચમકારા થતા કે જે પણ યુવી લાઇટ છે એ બધું આવતું એ જ કામ અહીંયા ઇલેક્ટ્રોડ કરે છે જેમ આદિ પૃથ્વીમાં જેવું થતું સેમ ટુ સેમ અહીંયા રાખવામાં આવ્યું ઓકે હવે અહીંયા બધું રિએક્શન થતી બરાબર રિએક્શન પછી જે આ વેપર છે અહીંયા આવતી એ વેપર અહીંયા આવેલા અહીંયા અહીંયા એમણે ગોઠવી દીધું કન્ડેન્સર કન્ડેન્સરનું કામ શું હોય કન્ડેન્સ કરવું એટલે ઠંડુ કરવું બરાબર એટલે જે વેપર છે અહીંયા કંડેન્સર ગોઠવું કન્ડેન્સર કઈ રીતના કામ કરે છે અહીંયા ધારો કે પાણી દાખલ થાય છે અહીંયાથી પાણી બહાર ધારો કે અંદરની જે પાઇપલાઇન છે એની આજુબાજુ કન્ડેન્સર ગોઠવેલું છે આ પાણી આજુબાજુ ફરે એટલે પેલું વેપર છે એને ઠંડી પાડે બરાબર પાણી ધારો કે અહીંયાથી એન્ટર થાય અહીંયાથી બહાર નીકળે એટલે કન્ડેન્સર એટલે એવું નહીં કે અહીંયા પાણી દાખલ થાય એટલે પેલા મિક્સરમાં દાખલ થાય એવું નથી કન્ડેન્સર શું હોય જે પણ એની જે મેઇન અંદરથી જે લાઈન હશે બરાબર આ જે જાય છે એની આજુબાજુ એ કન્ડેન્સર હોય એટલે પાણી આજુબાજુ ફરતું હોય એટલે અંદર એને ઠંડુ કરે બરાબર એટલે એ જે અંદરની જે વરાળ હતી એ કન્ડેન્સરના કારણે હવે લિક્વિડ ફોર્મમાં કન્વર્ટ થઈ લિક્વિડ ફોર્મમાં કન્વર્ટ થઈ એટલે ફરી પાછી અહીંયા યુ આકારના પાસમાં આવી અહીંયા એક યુ આકારનો પાસ બનાવ્યો બરાબર ઓકે હવે ફરી પાછું આ લિક્વિડ ફરી પાછું આની અંદર આવ્યું આ પાણી ફરી પાછું આની અંદર આવ્યું ફરી પાછું એ ઉપર કે આ રીતના લગભગ અઢારેક દિવસ સુધી રિપીટ પ્રોસેસ થઈ કેટલા દિવસ સુધી વારંવાર આ પ્રોસેસ રિપીટ થતી ગઈ થતી ગઈ થતી ગઈ એ રીતના પ્રોસેસ કરી અને પછી અહીંયાથી આપણે સેમ્પલ કલેક્ટ કર્યું અહીંયાથી આપણે શું કર્યું સેમ્પલ કલેક્ટ કર્યું અને એનું એનાલિસિસ કર્યું શું કર્યું એનાલિસિસ અને એનાલિસિસ કરતાં એમને ખ્યાલ આવ્યો કે અંદરથી બધા કાર્બનિક દ્રવ્યો મળ્યા જે પણ આજે અહીંયાથી સેમ્પલ લીધું એનું પૃથ્થકરણ કરતાં એમાંથી એમિનો એસિડ મળ્યું સરળ શર્કરાવ મળી ફેટી એસિડ મળ્યું રંજક દ્રવ્યો મળ્યા બરાબર આ બધું એની અંદરથી મળ્યું બરાબર તો એનો મતલબ અકાર્બનિક દ્રવ્યોમાંથી કાર્બનિક દ્રવ્યોનું નિર્માણ થાય છે તો આ સાબિત થઈ ગયું કે જે પણ આગળ જે વાત કરી હતી એ જ વસ્તુ અહીંયા જોવા મળે છે હવે એ પણ ઘણીવાર પૂછાતું હોય છે કે સૌ પ્રથમ કયા એમિનો એસિડ બન્યા સૌપ્રથમ કયા એમિનો એસિડ બન્યા છે તો ગ્લાયસીન એલેનાઇન એસ્પાર્ટિક એસિડ અને આલ્ફા અમાઈનો બ્યુટિરિક એસિડ એક છે ગ્લાયસિન એલેનાઇન એસ્પાર્ટિક એસિડ અને આલ્ફા એમિનો બ્યુટીરિક એસિડ સૌપ્રથમ કયા એમ્યુનો એસિડ પૃથ્વી ઉપર બન્યા તો ગ્લાયસિન એલેનાઇન એસ્પાટિક એસિડ અને આલ્ફા અમાઈનો બ્યુટિરિક એસિડ તમે આ શોટ રીક યાદ રાખી શકો જી એ એ એ ગા ગ્લાયસીન એલેનાઇન એસ્પાટિક એસિડ અને આલ્ફાનો પણ એથી ચાલુ થાય ઓકે તો આ બધું એની અંદર જોવા મળ્યું બધું એનાલિસિસ કરતાં અંદરથી આ બધા તો મિલરના પ્રયોગનું અહીંયા તમે જોયું રેખાંકિત સ્વરૂપ બરાબર છે તો શર્કરાઓ મળી જે પણ આપણે વાત કરીએ કે જે નોર્મલ પદાર્થો પછી એમાં નાઇટ્રોજન બેઝ આવી ગયા આ બધું જોવા એક્ઝામ ઓરિએન્ટેડ પણ આ વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બરાબર બોર્ડની અંદર પણ આ જે છે મિલરનો પ્રયોગ પૂછાતો હોય છે ઓકે તો રાસાયણિક ઉદ્વિકાસ કોણે આપ્યો તો ઓપેરીન હાલડીને આવશે એનો પ્રાયોગિક પુરાવો તો અહીંયા મિલર આવશે કોણ આવશે મિલર આવશે આજના લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી રાખીએ છીએ બાકીનું જે છે આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું તો આપણે આશા રાખીએ કે તમને અહીંયા સુધી ખ્યાલ આવી ગયો હશે આપણે બેઝિકથી વન બાય વન સ્ટેપ બાય સ્ટેપ આગળ ભણીએ છીએ બરાબર ઓવરઓલ નીટની અંદર જે પણ પૂછાતું હોય ટેક્સ્ટબુકની અંદર જેટલું છે એ બધું આપણે કવર કરી તમે જેમ જેમ ચેપ્ટર પૂરું થશે એટલે બધી જ વસ્તુ ઓવરઓલ આની અંદર કવર થઈ જશે ઓકે બુકની અંદર પણ એના સિવાય આપણે ઘણું બધું એક્સ્ટ્રા જોઈશ પણ એકવાર એક કોન્સેપ્ટલી આખી વસ્તુ ક્લિયર હોય તો તમને બધું સરળ રીતે આની અંદર ખ્યાલ બાકી આ ચેપ્ટર જે છે પાંચ લેક્ચરની અંદર પણ પૂરું થઈ શકે છે ઓકે તો બુકની અંદર પણ આ વસ્તુ તમે રિવાઇઝ કરજો અને આ પણ તમે ખાસ ધ્યાનમાં રાખજો થેન્ક યુ